કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણી આ ચેનલનો પહેલો સન્ડે કોમેન્ટ બોક્સ જોવાના છીએ. આજથી આપણે શરૂઆત કરવાના છીએ સન્ડે કોમેન્ટ બોક્સની. તો ચાલો વધારે ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ. ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. એક જરૂરી માહિતી મારે તમને વિડીયોની પહેલાં આપવાની છે, એક નહીં ઘણી બધી દેવાની છે જરૂરી, તે પહેલાં આપણે તમને આપી દઈએ. તો કે મિત્રો, હવે તમને કંઈ ક્વેશ્ચન હોય સન્ડે કોમેન્ટ બોક્સમાં, તમારી કોમેન્ટ તમારે લેવી હોય તો કોમેન્ટમાં તમારે હેશટેગ ASKVE આસ્ક VE એવું લગાડી દેવાનું રહેશે અને ત્યારબાદ કોમેન્ટ લખવાનું શરૂ કરવાનું રહેશે. આ હેશટેગ લગાડી, જગ્યા છોડી અને પછી તમારે કોમેન્ટ લખવાની રહેશે, જેથી કરીને મને તમારી કોમેન્ટ ગોતવામાં સહેલાઈ પડે અને તમારી કોમેન્ટ મળી શકે મને. કાંઈ પણ તમારા પ્રશ્ન હોય તો, ન કરતો નાઇસ વિડીયો, ગુડ વિડીયો, બહુ સારું બનાવો છો, એવી જ કોમેન્ટો જાજી આવતી હોય, એટલે કાંઈ ક્વેશ્ચન હોય તમને અથવા તો કાંઈ આ સન્ડે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લેવી હોય તો આ ટાઈપનું હેશટેગ તમારે મારી દેવાનું રહેશે, જેથી કરીને તમારી કોમેન્ટ ગોતવામાં સહેલાઈ પડે. એમના પછી બીજી વાત એ કરીએ કે ઘણા બધા લોકો ફોન કરે છે, 17 ફોન ચાલુ ચાલુ હોય છે, ઘણા સવારે 4 વાગે તો રાતે 10-11 વાગે પણ ફોન આવતા હોય છે. તો નમ્ર રિક્વેસ્ટ છે બધાને કે ફોન નંબર તમારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે નથી. તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો છે. આપણા જે ક્લાસના ઓફિશિયલ નંબર છે 94295-3-77-44. ફોન નંબર માત્ર ને માત્ર એટલા માટે છે કે એપ્લિકેશનમાં કાંઈ પ્રોબ્લેમ હોય, એપ્લિકેશન ખુલતી ન હોય તો તેના માટે જ ફોન નંબર છે, તેને જ ફોન કરવાનો રહેશે. બાકી આનું સોલ્યુશન આપો, આમ કરો, તેમ કરો, એના માટે ફોન નંબર છે નહીં. એના માટે મેસેજ સિસ્ટમ છે. મેસેજમાં પણ તમને કહું કે રોજના 1000 મેસેજ આવતા હોવાથી તમારા જે આપણા પેઇડ યુઝર છે, એપ્લિકેશન પેઇડ યુઝર છે, તેમને જ મોટા ભાગે જવાબ આપવામાં આવશે. શક્ય નથી કે તમામ વ્યક્તિને જવાબ મળે. માફ કરજો, કારણ કે બહુ જાજા મેસેજો આવે છે, પહોંચાતું નથી. હવે તમે જ કયો શું કરું, એટલા માટે અને એટલા જ માટે તમારે કાંઈ ક્વેશ્ચન હોય તો આસ્ક VE એવું તમારા માટે આ ઓપ્શન કાઢ્યું છે, ASKVE આવું તમારે હેશટેગ લગાડી અને કોમેન્ટ કરજો. તમારા પ્રોબ્લેમના સોલ્યુશન આપણે સન્ડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લેશું. અઠવાડિયામાં એક વિડીયો તમારા નામે આ રહેશે. ઓકે, ચાલો ચાલુ કરીએ આપણે આજની કોમેન્ટો, નવી કોમેન્ટોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ કોમેન્ટ છે દીપકભાઈ પુરોહિતની કે સર, તમે ખૂબ સુંદર રીતે, સારી રીતે સમજી શકાય તેવી રીતે વિડીયો બનાવો છો, તમે ખૂબ સારા સર છો, થેન્ક યુ. ઓકે, સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.1માં કોમેન્ટ કરેલી છે. વિડીયો આપણે બહુ જૂનો છે, સાદો બોર્ડ હતો, બહુ ક્વોલિટી નથી, પરંતુ આપણે સમજાવવાની રીત સારી હોવાથી ભાઈને વિડીયો ગમેલો છે. ખૂબ ખૂબ આભાર તમારો. એમના પછી જોઈ લઈ તો કે સ્ટાન્ડર્ડ 7 મેથ્સ ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.3માં એક ભાઈની કોમેન્ટ આવેલી છે. કાંતિભાઈ પાસેથી કોમેન્ટ આવેલી છે તેમના આઈડી માટે કે થેન્ક યુ વેરી મચ, વન્ડરફુલ વિડીયો, સારા ટીચર છો, તમારું મેથ્સ માસ્ટર તમે છો એટલે કે મેથ્સ સારું છે, અને આર યુ ઇન્ડિયાઝ બેસ્ટ ટીચર. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આટલી બધી કોમેન્ટ તમે એકસાથે કરી, તેના તે જ કારણ છે કે આપણે આમાં કોમેન્ટ લીધી. ઓકે, ધન્યવાદ. એમના પછી જોઈ કિશોરભાઈની કોમેન્ટ છે કે હેલો સર, Part 1 and 2 સો નાઈસ, પ્લીઝ Part 3નો વિડીયો મૂકજો, Standard 9 Science Chapter 2. ઓકે, હવે 9મા ધોરણવાળા વિદ્યાર્થીઓ માટે એક વસ્તુ કહી દઉં કે તમારે 9મા ધોરણના વિડીયો, બધા જ વિડીયો આવશે આ વર્ષ દરમિયાન. આખો કોર્સ, મોટાભાગનો કોર્સ મુકાઈ જશે, આખો તો નહીં, મોટાભાગનો કોર્સ મુકાઈ જશે. પરંતુ આપણે નવી ચેનલ છે વામજા એજ્યુકેશન Standard 9માં, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાં જોડાઈ જાઓ. તમામ નવા કોર્સો આવશે અને આ પાઠ બીજો છે, Chapter 2 છે, એ તો અમને ટૂંક જ સમયમાં આખે આખો તમને કરાવી દેવામાં આવશે બધા જ પાઠ. ઓકે, અને પાછા નવી ક્વોલિટી આખે આખા પાઠની એમાં આવશે. આગળ વધીએ. Standard 8 Maths Chapter 1 ઇન્ટ્રોડક્શનમાં છે સર, થોડાક મોટા અક્ષર કરો. જો આ તમારું સજેશન થયું અને સજેશન દેવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી કોમેન્ટ મને બધી જ કોમેન્ટ કરતાં વધારે ગમે, કારણ કે હું હર હંમેશ દિવસે અને દિવસે આપણી ક્વોલિટી સુધારતો આવું છું અને આ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે તમારા સજેશન ખૂબ જ મારા માટે અગત્યના હોય. તો આવા સજેશન આપજો, હા અક્ષર મોટા કરશું. આ જે વિડીયો છે એ આપણા સાદા બોર્ડનો છે, નાનો બોટ છે, નાના અક્ષર છે, એટલે હવે તો આપણી પાસે સ્માર્ટ બધી વસ્તુ છે, ડિજિટલ વસ્તુ છે. ગમે એવા નાના અક્ષર કરો ને તોય તમને સ્પષ્ટ સૂજે તેવું આખી ક્વોલિટી મળતી હોય છે, એટલે હવે અક્ષરમાં નેવામાં તમને પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, આગળ વધીએ. અને હા, તે વિડીયોમાં અક્ષર તમે વ્યવસ્થિત જોવા માટે તમે સારી ક્વોલિટી કરી નાખો, 1080 પિક્સલ કરી નાખો એટલે તમામ અક્ષર દેખાશે. એમના પછી છે
સ્ટાન્ડર્ડ 9 મેથ્સ ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.1 માં કે યુ આર બેસ્ટ એન્ડ યોર લેક્ચર યોર ઓલ ડ્રીમ્સ ઇઝ ટ્રુલી. વાક્ય રત્ન સાચી છે કે ખોટી છે તે ખ્યાલ નથી, પરંતુ એમ કહેવા ભાઈ માગે છે કે તમે સારું ભણાવો છો અને તમારા બધા સપના પૂરા થાય. તો આપણું સપનું જ એ હતું કે આપણે વધારેમાં વધારે લોકો સમક્ષ પહોંચીએ, અને તે સપનું ભગવાનની દયાથી પૂરું થઈ ગયું છે. તમારે ખૂબ ખૂબ આભાર તમે સારી કોમેન્ટ કરી માટે. અત્યારે ભગવાનની કૃપાથી 10માંથી 4 વિદ્યાર્થી તો આપણને ઓળખતા જ હોય. પછી ગુજરાત રાજ્યમાં ગમે ત્યાં તમે વહી જાઓ, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એટલો પ્રેમ સપોર્ટ તમે આપ્યો છે તેના કારણે આગળ વધીએ. એક ભાઈએ કોમેન્ટ કરી છે, પ્લે ગેમ આઈડી છે પબજી મોબાઈલ. એટલે કે ભાઈ એમ કહેવા માગે છે ગેમ રમો અથવા તો ગેમની લાઈવ સ્ટ્રીમ કરો, તેના માટે જ એ વસ્તુ જણાવું કે ભાઈ પબજી મોબાઈલનું યરલી એક્સેસ આપણી પાસે આવી ગયું છે, ડાઉનલોડ પણ થઈ ગયું છે, પરંતુ ટાઈમ ન હોવાના કારણે ગેમ રમી શકતા નથી. જરૂરથી ચોક્કસ ટાઈમ હશે ત્યારે કોઈક દિવસ આપણે લાઈવ સ્ટ્રીમ કરશું, પરંતુ આ ગેમ ફ્રેશ થવા માટે હોય. પરંતુ હું ફ્રેશ તમારી કોમેન્ટોથી જ થઈ જાઉં છું, એટલે ગેમ રમવાની જરૂર પડતી નથી. એટલે સારી સારી કોમેન્ટ કરતા રહ્યો, હું સારા સારા વિડીયો તમને બનાવતો રહીશ એજ્યુકેશન રિલેટેડ. ઓકે, આગળ વધીએ. સર, આપને જો વૈષ્ણવ જન કાવ્ય કા રિવિઝન કરાયા ઉસે મુજે સબ કુછ સમજ મે આ ગયા. વિડીયો છે સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી ચેપ્ટર 1, ધોરણ 10 ગુજરાતી ચેપ્ટર 1 નો. તો તમારો ખૂબ ખૂબ આભાર તમે સારું લખ્યું તે બદલ, પરંતુ ગુજરાતીમાં કોમેન્ટ કરવાનું રાખજો બને તેટલું, કારણ કે હિન્દીમાં શું કામ કરવું જોઈએ. દરેક યુટ્યુબર હિન્દી ન હોય, ગુજરાતી સમજતા હોય, ગુજરાતના યુટ્યુબર હોય, એટલે તો જરૂરથી ગુજરાતીમાં કોમેન્ટ કરજો. અને આ એવું છે કે ભાઈ તમે બીજે ક્યાંકથી ગુજરાતમાં આવ્યા હોય અને તમને ગુજરાતી ન આવડતું હોય તો હિન્દી આપણે ચાલે, આપણને બધું આવડે છે, પરંતુ શક્ય હોય તો ગુજરાતી વિડીયો છે ગુજરાતીમાં કોમેન્ટ કરવાનું રાખો. બાકી ધન્યવાદ. તમારો સર સંસ્કૃતના વિડીયો બનાવો, બહુ સારી કોમેન્ટ છે. સંસ્કૃતના વિડીયો થોડાક સમય પછી બનાવશું, પરંતુ અત્યારે આપણે પહોંચી શકાય તેમ નથી. અને સંસ્કૃતમાં ખાસ વસ્તુ એ છે કે બીજી ફેકલ્ટીની જરૂર પડે તેમ છે, આપણાથી શક્ય નથી સંસ્કૃતના બને તે માટે. એટલે આપણે થોડાક દિવસો પછી સંસ્કૃતે ધીમે ધીમે ચાલુ કરી દેશું, એની કોઈ સારી ફેકલ્ટી મળે તો. ઓકે, સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 2 માં કીધું છે. થેન્ક યુ સર, મને મેરી પૂરી સ્કૂલ મેં આપકા લેક્ચર કો પઢાને કે પઢાને કા કહા હૈ ઓર આપ બહોત અચ્છા સમજાતે હો, થેન્ક યુ સો મચ. હવે આ કોમેન્ટ શું કામ લીધી, તો કે કોક ટીચરની કોમેન્ટ લાગે છે કે એમની સ્કૂલમાંથી એમને આપણા વિડીયો મોકલવાનું કીધું છે. તો મિત્રો, એક નવી ખુશ ખબર આપું કે ગુજરાતમાં ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલો છે, તેના દ્વારા આપણા વિડીયો લોકો સમક્ષ મૂકવામાં આવે છે, જેનાથી થાય છે શું, એ લોકોની મહેનત બચી જાય છે. અને એ લોકો ગમે તેટલી મહેનત કરે તો આપણા જેટલી ક્વોલિટી દઈ શકતા નથી. એટલા માટે જ આપણા વિડીયોની લિંક શેર કરી અને લોકોને ભણાવવામાં આવે છે. ત્યાં પછી ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલો દ્વારા પણ આપણી લિંક શેર કરવામાં આવે છે. ઓકે, અને ધન્યવાદ. અને ખાસ કોમેન્ટ લેવાનું બીજું કારણ એ કે આ જે કોઈ હોય તેમની આ ચેનલ હશે, તેમને તમારે સબસ્ક્રાઇબ કરવી હોય, જોવી હોય તો જોઈ શકો છો. બસ આવું નામ જોયું એટલે એમ થયું સારી કોમેન્ટ હતી, તો આપણે એમ થયું કે થોડુંક પ્રમોટેય થઈ જાય. ઓકે, આગળ વધીએ. સર, ઓનલાઈન ક્લાસમાં થોડું કન્ફ્યુઝન થાય છે અને તમારા વિડીયો જોઈને કન્ફ્યુઝન દૂર થઈ જાય છે, સો થેન્ક યુ વેરી મચ સર. હવે ઝૂમમાં ને ગૂગલ મીટમાં ક્લાસ હોય ને, એમાં એક તો સરખું દેખાતું ન હોય, વોઇસ ક્વોલિટી તો સાવ બકવાસ હોય. શું કામ, તો કે ઘણા બધા છોકરાઓ માઇક ઓન રાખ્યું હોય, ઘણા છોકરાઓના ઘરમાં કુકરની સીટી નો અવાજ આવતો હોય, પાછો કોકના ઘરમાંથી કોક રોતું હોય એવો અવાજ આવતો હોય, ને આપણને ખ્યાલ ન હોય કે ક્યાંથી અવાજ આવે છે. એટલે એ બધું એમાં પ્રોબ્લેમ રહેવાનો છે. અત્યારે તમે પ્રી રેકોર્ડેડ વિડીયો જે યુટ્યુબમાં ક્વોલિટીવાળા મૂકે છે તેમનો વિડીયો વધારે પ્રિફર કરો. આગળ વધીએ. સર, તમે વામજા એજ્યુકેશન એપમાં મેં લોગિન કરવા માટે મેં મારા નંબર આપ્યા પણ નથી થયા લોગિન, પ્લીઝ કેમ લોગિન કરવું તેનો વિડીયો બનાવો. જો લોગિન ક્યારે થાય, પહેલાં સાઇનઅપ કરેલું હોવું જોઈએ, તેમાં સાઇનઅપનો ઓપ્શન હશે, તેમાં તમારું નામ સરનેમ સ્ટાન્ડર્ડ ને તે બધી વસ્તુ પૂછશે, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તે રાખીને સાઇનઅપ કરી દો, ત્યારબાદ પછી લોગિન કરજો એટલે થઈ જશે. સર, 2 દાખલો અને 3 દાખલો મેં તમને 3 અને
पांच ने छ वडे केम गुणिया समझी गयो छो हूँ कि भाई स्टैंडर्ड नेन मैथ्स चेप्टर वन स्वाध्याय 1.1 में घना बधा व्यक्ति ने कन्फ्यूजन रही गयु कि पांच अने छ वडे गुणी ने केवी रीतना भांगिया अने तेनी साथे ज शू काम गुणिया तो आ कन्फ्यूजन है मने ख्याल है तो एनू सोल्यूशन आपणे मूकी दीधुं छे। आज चेप्टर नवो विडियो वांझा एज्युकेशन स्टैंडर्ड 9 में मूकी दीधो छे ते जोई लेजो एमां मैं भार दईने आ कन्फ्यूजन सोल्व करावेलुं छे। मने ख्याल छे आ विडियो छे ने બહુ ચાલ્યો છે, બહુ જ ચાલ્યો છે અને પાછો આજથી નહીં છેલ્લા એક વર્ષથી ચાલતો આવે છે, એટલે વર્ષ દિવસથી આ કોમેન્ટ આમાં આવે છે, પરંતુ આમનું સોલ્યુશન આપણે તે વિડીયોમાં કરાવી દીધું છે। વામજા એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 9 નવી ચેનલ છે તેમાં આ પાઠનું આ લેક્ચર સ્વાધ્યાય 1.1 આપણે કરાવી દીધું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેમાંથી વયા જાઓ તમે અને જોઈ લો એટલે તમારું કન્ફ્યુઝન 100% સોલ્વ થઈ જશે। સર આપ જન્મ અને નિધન ખોટું બોલ્યા છો, ઓકે 100% તમારી સાચી વાત છે। ધોરણ 9 હિન્દી ચેપ્ટર 2માં જન્મ અને નિધન લેખકનું જન્મ નિધન પ્રિન્ટિંગ મિસ્ટેક કે કોઈપણ કારણસર ખોટું બોલાઈ ગયું છે તે બદલ સોરી, એટલે સારું થયું હવે તમે કોમેન્ટ કરી જેથી કરીને હું બધાને કહી શકું કે ભાઈ હા આ ભૂલ રહી ગઈ છે। ભૂલ બધાથી રહેતી હોય, ક્યારેક ક્યારેક રહી જતી હોય, આગળ વધીએ। થેન્ક યુ સો મચ સર, તમે બહુ સારું ભણાવો છો એન્ડ અમને બહુ સારું સમજ બી પડે છે। ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે ભાઈ તમને સમજાય છે। બસ આજની કોમેન્ટ આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ, આશા રાખું છું કે આપ સૌને આ કોમેન્ટ ગમી હશે। હવે તમને કાંઈ ક્વેશ્ચન હોય તો આપણે તમને હેશટેગ આપેલું છે કે ASKVE, શું હેશટેગ છે ASKVE, આ હેશટેગનો ઉપયોગ કરીને કોમેન્ટ કરજો એટલે સન્ડે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લેવામાં આવશે। ઓકે ફરી મળશું એક નવા વિડીયો સાથે, ફરી પધારજો, બબાઈ, જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ। પરંતુ જાતા જાતા લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો, ધન્યવાદ। Thank you.